હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંવાદ યોજ્યો હતો. ત્યારે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા કોંગ્રેસ નિષ્ક્રિય હોવાને લઈને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવા સાથે જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સાથે જ અમિત ચાવડાએ સરકાર દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણયો સામે આક્ષેપો કર્યા હતા અને ખેડૂતોની માંગણીઓને ઝડપી સંતોષવા માટેની માંગ પણ કરી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાએ કાર્યકરોને પ્રજાજનો સાથે સંવાદ સધાય, પ્રજાની જે તકલીફો છે, સમસ્યાઓ છે, એને સાંભળીને એનું નિવારણ થાય, એની લડત લડાય એટલા માટે સંવાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં સંવાદ કાર્યક્રમમાં પ્રજા અને કાર્યકરોના જે અભિપ્રાય મળી રહ્યા છે કે સરકારથી લોકો વ્યાપક પ્રમાણમાં તકલીફમાં છે, સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતોને પાક વીમો નથી મળી રહ્યો, ખેડૂતો દેવાદાર બન્યા છે, ભરતીના નામે જે કૌભાંડ થઈ રહ્યું છે એની સામે પણ વિદ્યાર્થીઓનો ખૂબ મોટો આક્રોશ છે, અને સાથે સાથે મંદીના કારણે ધંધા વેપાર ચોપટ થયા છે, મહિલા સુરક્ષાના અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નોની પણ લોકોએ ખૂબ રજૂઆત કરી છે.